પાટણ શહેરના સાલવીવાડ વિસ્તારમાં આવેલા લીંબોજ માતાના મંદિર પરિસર ખાતેથી પાટણવાળા પરગણા પ્રગતિનાય સમાજ ટ્રસ્ટ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ લીંબજ ધામથી વાજદેકાજદે ભવ્ય યાત્રા પણ નીકળી હતી. પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં આવેલ લીંબોજ માતાના મંદિર પરિસર ખાતે આજે પાટણવાળા પરગણા પ્રગતિનાય સમાજ ટ્રસ્ટ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ લીંબોજ ધામથી વાજદેકાજ ભવ્ય રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રા સમગ્ર નાઈ સમાજમાં સામાજિક સમરસતા, સમાજની એકતા, બેટી બચાવો બેટી પઢાઓ, વ્યસન મુક્તિનો સંદેશો મળે તેવા આશયથી કરવામાં આવી હતી. આ રથયાત્રા પરગણામાં 218 ગામોમાં 1.5 મહિના સુધી ફરશે, જનજાગૃતિનો સંદેશો આપશે. જે રથયાત્રા સુરત તેમજ મુંબઈ સુધી ફરશે. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા અને પાટણ પટ્ટાગણમાં પ્રગતિ નાઈ સમાજ પ્રમુખ હસમુખભાઈ લીંબાચે આ રથયાત્રા માધ્યમથી લીંબજના મહેસાણા ખાતે ભવ્ય મંદિર બને તેવી આશા વ્યક્ત કરી હતું. પ્રગતિ નાઈ સમાજ સેવા પ્રમુખ, આ અમારી શોભાયાત્રાનું લીંબજ માતાના રથનું આયોજન અમારા વડીલોનું હતું, પહેલા વડીલોનું હતું અને આજે માં લીંબજે અમારું આ સપનું સાકાર કર્યું છે. આ રથનું મેન આયોજન અમારા પરગણાની અંદર મહેસાણાની અંદર ભવ્ય મંદિર બને એવું અમારું સપનું હતું, આજે માં લીંબજે પૂરું કર્યું. બીજું, આજે માતાજીની એક તાકાતથી, માતાજીની એક પ્રેરણાથી કે આજે પાટણ પરગણો નહીં પણ દોતોર, ભઢિયાર, હિંમતનગર સમગ્ર પરિવાર જો 31 કર્યા હોય તેમાં અમારી માં લીંબજે. બીજું, ખાસ કર દીકરી એક લક્ષ્મી કહેવાય, દીકરી બચાવો બેટી પઢાઓ એનું ખાસ અમે અભિયાન લઈ પણ ચાલ્યા છીએ. કેટલા લોકો જોડાયા છે? વ્યસન મુક્ત અમારા લગભગ મિનિમમ 4-5 હજાર આજે અમારા ભાઈ બંધુઓ રેલી અને રથયાત્રાની અંદર જોડાયા છે. કમસે કમ આ મિનિમમ 2 મહિના આ શોભાયાત્રા ફરવાની છે. ગામે ગામ, ગામે ગામ અમારા પરગણાની અંદર, ગામે ગામ મહારાષ્ટ્ર, અમદાવાદ, સુરત, બોમ્બે, મહારાષ્ટ્ર સુધી જવાની છે. 25-3 સુરતની અંદર, 1-4 બોમ્બેની અંદર, આસો પરગણા છે, પાછો પરગણા ફરીને પાછો પાટણ મુકામે આવશે. મુખ્ય આશય શું? મુખ્ય હેતુ અમારો એ જ કે અમારા મહેસાણાની અંદર લીંબજનું એક ભવ્ય મંદિર બને અને અમારી જ્ઞાતિ બંધુઓની એકતા વધે, પ્રેમ વધે, સમાજ એકતા થાય. બીજું, અમારી લીંબજ જે કરે ખરું. બીજું, ચેતન રામીનો રિપોર્ટ, પાટણ.